ભાગ બે સમાન આકૃતિઓ શોધવી બે હજાર વીસમાં પ્રશ્ન પૂછાયેલો છે તો આવી આકૃતિ છે તમારે એ બી અને સી ડીમાંથી ગોતવાની છે અહીં બે ગોળ આપેલા છે અહીં બે ગોળ નથી અહીં બે ગોળ છે અહીં નથી અહીં નથી એટલે બી આપણો ઓપ્શન સાચો તરત જવાબ આપણને મળી જશે ચાલો એના પછી અહીં એક આકૃતિ આપેલી છે એના જેવી આકૃતિ આપણે શોધવાની છે અહીં વચ્ચે લાઈન નથી અહીં છે અહીં છે અહીં છે અહીં નથી એટલે બી આપણો સાચો ચાલો એના પછી આપણે જોઈએ તો અહીંયા ગોળ છે વચ્ચે લીટો અહીં ગોળ છે ઊભો લેટો એટલે એ નહીં આવે અહીંયા બે લીટા છે તે પણ નહીં આવે આ સી અને ડીમાં બંનેમાં છે ચાલો હવે અહીંયા બે લીટા છે અહીં બે લીટા છે અહીં ચોરસ છે માટે સી છે આપણે સાચો જવાબ ચાલો એના પછી બે હજાર એકવીસમાં પ્રશ્ન પૂછાયેલો છે અહીં છે આના જેવી આકૃતિ શોધવાની છે એ કાળા કલરનો જે ત્રિકોણનો શેડ છે એવો શેડ એક બી અને ડી બંનેમાં છે આ બાજુ તો છે એની ઊંધી સાઈડ છે પછી અહીંયા છે લાઇનિંગ કરેલું છે અહીં લાઇનિંગ કરેલું નથી જ્યારેમાં લાઇનિંગ કરેલું છે એટલે ડી ઓપ્શન આપણો સાચો ચાલો હવે આના જેવી આકૃતિ તમારે ગોતવાની છે આના જેવી આકૃતિ તમને ફક્ત એક જ જગ્યાએ લાગે છે ઓપ્શન નંબર બી એનું કારણ છે કે અહીં બે ચોરસ છે એની અંદર છે ક્રોસ છે બે ચોરસની અંદર ક્રોસ એવું આમાં નથી આમાં નથી આમાં છે પણ આગળ છે એ આ ભાગ છે એ ત્રિકોણના બે નથી અહીં અહીં છે એટલે ઓપ્શન બી ચલો એના પછી પ્રશ્ન નંબર જો બે હજાર બાવીસમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે એ ત્રિકોણ બધામાં ત્રિકોણ છે આ ત્રિકોણ છે એ આવી રીતના કોર્નરમાં ખાલી આ બે છે એક અને બે ચાલો હવે આ છે એ રોંગ સાઈડ છે જ્યારે આ છે એ સેમ સાઈડ છે માટે ઓપ્શન એ છે એ આપણો સાચો ચાલો એના પછી નેક્સ્ટ ચાલો અહીં છે હાફ એરો બધામાં હાફ એરો છે ચાલો હવે આપણે જોઈએ તો અહીં એક હાફ એરો છે અહીં છે અહીં એનાથી ઉલટું છે અને આ બેમાં તો કાંઈ છે જ નહીં એટલે ઓપ્શન એ આપણો સાચો ચાલો એના પછી સાવ સહેલો પ્રશ્ન એક બે ચાર એક બે ત્રણ આ પ્રશ્નને આનો ખોટો એક બે નવ ખોટો એક બે ચાર એક બે ચાર ચાલો ત્રણ પાંચ આઠ ત્રણ પાંચ નવ અને ત્રણ પાંચ આઠ ઓપ્શન ડી આપણો સાચો થેન્ક યુ